નિર્વાણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્વાણ પલ્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે મણિનગર વિસ્તારમાં રામબાગ મંદિરની અંદર. શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર ખૂબ સુંદર મજાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. અનેક હરિભક્તો નિત્ય દર્શન કરવા આવે છે અને પોતાના જીવનને બળ આપે છે, પોતાના જીવનમાં ભક્તિને સ્થાપિત કરે છે અને જીવનને આનંદિત કરે છે. તો ચાલો મારી સાથે સાથે મળીને આજે ભગવાનના દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? અંજના બ્રહ્મભટ્ટ. અને અંજનાબેન, તમે ક્યારે ક્યારે દર્શન કરવા માટે આવો છો? રોજે જ, દરરોજે સાંજે. દરરોજ સાંજે આવો છો તો આનંદ કેટલો છે? બહુ જ. ભગવાનના દર્શન કરીને બહુ જ ધન્યતા અનુભવીએ છીએ અને બધાના કામ અહીંયા સફળ થાય જ છે. અને એ તો નહીં પણ ભગવાન આપણી સાથે જ છે અને સાથે જ રહેશે, એવો ભાવ છે. અને તમે આજે કયા હિંડોળાના દર્શન કર્યા અને તમને આનંદ આવ્યો? આજે ચોકલેટના હિંડોળા છે અને એના દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો. તમને કયા હિંડોળા સૌથી વધારે ગમે છે? બધા જ, જેમાં ભગવાન બધામાં જ ખૂબ સુંદર લાગે છે. બરાબર, ફૂલના હિંડોળામાં સૌથી વધારે સરસ. તમને ફૂલના હિંડોળા ગમે છે. આવી જ રીતે અનેક હરિભક્તો આવે છે અને નિત્ય ભગવાનના દર્શન કરે છે. બીજા પણ હરિભક્ત જોડાયા છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? હેતલબેન. અને તમે ભગવાનના શરણે ક્યારથી છો અને કેટલો આનંદ છે જ્યારે પ્રભુના શરણે હોવ તો? હું ગઢપુર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં 15 વર્ષથી છું. હા. અને ત્યાંથી આવી ત્યારથી મને એમ જ થાય કે બસ ભગવાનનું ભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. અને ભગવાનની આ સેવા પૂજા કરો છો અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, તો હિંડોળામાં જ્યારે ભગવાનને દર્શન કરતા જુઓ તો કેટલો આનંદ આવે છે? આમ શબ્દથી આપણે વ્યક્ત ન કરી શકીએ કે મહારાજનો આનંદ કેવી રીતે આવે છે, કેવું સુખ આવે છે એ આપણે શબ્દથી ન બોલી શકીએ. દર્શન કરીએ ને ત્યારે એવું મહેસૂસ થાય એમ. અને કીર્તન અમને કોઈ સંભળાવો જે તમને ગમતું હોય. ગોપીનાથજી તો મને પ્યારો પ્યારો લાગે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. ખળખળિયામાં ખળખળ વહે ઉન્મત ગંગા નીર, સર્વે મનને મોહ પમાડે સુંદર ઘેલા તીર. કે સંતો સ્નાન કરે શ્રીજી પાણી ઉડાડે, શ્રીજી પાણી ઉડાડે, મને ન્યારો ન્યારો ઘેલાનો કિનારો લાગે. વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન ઝૂલતા હોય ને તમે દર્શન કરો છો, તો તમને કયા હિંડોળા સૌથી વધારે ગમે છે કે જે તમારો ભાવ છે જે વ્યક્ત કરે છે ભગવાન પ્રત્યે? મહારાજ ફૂલના હિંડોળાની અંદર ઝૂલતા હોય ને એ બહુ મને ગમે. એના દર્શન કરું તો મને એમ જ થાય કે બસ એક જ ધારામ નિરખ્યા જ કરું મહારાજની મૂર્તિ. 6 ધામના મંદિર બનાવ્યા, એમાંથી સર્વથી પહેલાં આ અમદાવાદની અંદર નરનારાયણ દેવ પધરાવ્યા. મુખ્ય મંદિર કહેવાય તો આ નરનારાયણ દેવનું, જે પ્રથમ એના તાબાનું જે સ્વામિનારાયણ નરનારાયણ દેવનું મંદિર છે એ બનાવ્યું. અને આ કાંકરિયા જે રામબાગ મંદિર કહેવાય એ અહીંયા ભગવાન સ્વામિનારાયણે 84 કરી અને અનેક સંત બ્રાહ્મણોને એની 84 કરી અને જમાડ્યા હતા. 84 એટલે શું? એટલે બધાએ બ્રાહ્મણો હોય એને બધાને ભોજન કરીને જમાડે, પછી દક્ષિણા આપે. તો આવી જ રીતે અનેક હરિભક્તો જોડાયા છે, અનેક લોકો ભગવાનની સેવા પૂજા કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ગીરા ઠક્કર. અને તમે કેટલા વર્ષોથી મંદિરમાં વિવિધ પ્રકારની સેવા આપો છો, દર્શનાર્થે આવો છો? હું લગભગ 20-એક વર્ષથી આવું છું અને દર્શન માટે બી આવું, દરેક સમય આરતીમાં પણ અહીંયા જોડાઉં છું અને સેવા બી આપું છું. અમે અત્યારે લગભગ શાકભાજીની સેવા હોય, લાડુની સેવા હોય, એ રીતે ધનુર્માસની અંદર જ્યારે ભગવાનને પ્રસાદ જે ધરાવવાનો હોય છે તો એ પણ અમે અહીંયા તૈયાર કરતા હોઈએ છીએ. અને અત્યારે હિંડોળાનો સમય છે તો મોટે ભાગે હિંડોળા પણ અમે બપોરે લગભગ 1 વાગ્યાથી સેવા ચાલુ કરી દઈએ છીએ અને વિવિધ પ્રકારના હિંડોળા અહીંયા અમે તૈયાર કરીએ છીએ. તો કેટલી સખીઓ જોડાય છે અને કઈ કઈ રીતે સેવા આપો છો? અમે લગભગ 15-એક બહેનો છીએ જે અમારું મહિલા મંડળ ચાલે છે અને એ દરેક બહેનો આમાં જોડાય છે, જેની અંદર ફળના, ફૂલના, શાકભાજીના અને મુખવાસના ઉપરાંત અલગ અલગ ઘણીવાર તો અમે મિષ્ટાનના બી આ રીતે હિંડોળા તૈયાર કરેલા છે. અને આજે હિંડોળાના દર્શન કર્યા? હા, આજે કર્યા ને. તો કેવા લાગે છે ભગવાન? ભગવાન બહુ જ સરસ લાગે છે. ભગવાન જાણે આપણી સાથે હમણાં જ વાતો કરતા હોય એવું લાગી રહ્યું છે. તમારા જીવનનો જ્યારે નિત્યક્રમ હોય, મંદિરમાં જવાનો નિત્યક્રમ હોય, સેવા પાઠ પૂજાનો નિત્યક્રમ હોય, તો એ દિવસ કેવો જતો હોય છે, મહિના કેવા જાય છે અને વર્ષ કેવું જાય છે કે જ્યારે તમે પ્રભુ શરણે નિત્ય આવો છો ત્યારે?
અમારો દિવસ ખરેખર અમે સવારે મંગળા આરતીથી શરૂઆત કરીએ તો દિવસ ખરેખર બહુ જ સારો જાય છે, અને અમને એવું લાગે છે કે જીવનની અંદર અમે કંઈક કરી રહ્યા છીએ, અને જો નથી આવતા ને તો એ દિવસ ખાલી લાગે છે એમ કે આજે કંઈક અમારું ખૂટી રહ્યું છે એમ. તો આવી જ રીતે ઘણી બધી બહેનો જોડાય છે અને તેમના જીવનનો નિત્યક્રમ હોય છે કે નિત્ય પ્રભુના દર્શન કરવા. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ગીતાબેન. અને બા, તમે ક્યારે ક્યારે ભગવાનના દર્શન કરો અને આનંદ આવે છે? મને બહુ જ આનંદ આવે છે. રોજ સમય સમયના અલગ અલગ દર્શન થાય છે. અને માળા નિત્ય કરો છો? હા, માળા નિત્ય. તો કેટલો આનંદ છે જીવનમાં? જીવનમાં બહુ આનંદ છે. ભગવાન મળ્યા એટલે, ભગવાન મળ્યા એટલેનો આનંદ છે. શું નામ છે આપનું? રેખા પટેલ. અને રેખાબેન, તમે ક્યારે ક્યારે દર્શન કરવા આવો છો? રોજ આવું છું. સવારે મંગળાના કરવા આવું છું, પછી શણગારના કરવા આવું, અત્યારે સંધ્યાના કરવા આવું, અને ગયા વીકમાં મેં અહીંયા આગળ રામાયણ કથા કરાવી ગયા વીકમાં. એટલે મને બહુ જ આનંદ આવે છે ભગવાનના દર્શન કરવાથી. ભગવાનના દર્શન કરવાથી ખૂબ આનંદ આવે છે, અને અનેક બહેનો અહીંયા નિત્ય આવે છે દર્શન કરવા માટે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ઇન્દુબેન. અને બા, તમે જ્યારે નિત્ય દર્શન કરવા આવો અને હિંડોળાના દર્શન કરો તો કેટલો આનંદ છે? ખૂબ જ આનંદ થાય. હિંડોળા કરવાનો આનંદ થાય, હિંડોળા ગાવાનો પણ બહુ જ આનંદ આવે. હિંડોળા ગાવાનો પણ આનંદ. તો અમને હિંડોળો સંભળાવો. વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ બાંધ્યો આંબલિયાડા, વાલો મારો નીચે હિંડોળ આંબાની ડાળ, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપા કડા બે ચાર, વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ, બાર તે બારણે બિરાજતા રે હિંડોળો આંબાની ડાળ, છડીએ લેતા હાર, વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ, આનંદ સ્વામી આરતી ઉતાર તારે હિંડોળો આંબાની ડાળ, પ્રેમાનંદ બલિહાર, વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ, બાજો આંબલિયા ડાળ, વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? ખુશ્બુ શાહ. અને ખુશ્બુ, તમે નિત્ય દર્શન કરવા આવો છો? હા, અહીંયા અમે એવરીડે આવીએ છીએ, અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો એવરીડે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. તો આનંદ કેટલો છે? તમે તમારા બાળકને લઈને આવો છો દર્શન કરવા માટે, અને તેને પણ બોલવું જ છે. તો આનંદ કેટલો છે જીવનમાં કે જ્યારે તમે નિત્ય દર્શન કરવા આવો, તમારા બાળકને લઈને આવો, અહીંયા મંદિરમાં આવો છો, સમય આપો છો તમારા જાતને, મંદિરમાં એક શાંતિનું વાતાવરણ તમને મળે છે? તો અહીંયા મતલબ બધું, એ લોકોનું બેસવાનું, સિટિંગ એરેન્જમેન્ટ બધું બહુ સારું છે, અને બધી વ્યવસ્થા અહીંયા બહુ સારી છે, અને લોકો બી અહીંયા એકદમ મતલબ સપોર્ટિવ ને એવા હોય છે કે બાળક અહીંથી અહીં જાય આમ તેમ, તો બિલકુલ એવું નથી. હિંડોળાના દર્શન કર્યા તો? હા, કર્યા. તો કેટલો આનંદ છે? બહુ સખત. કયા કયા હિંડોળા તમને ગમે છે વધારે? અત્યાર સુધી અહીંયા ચોકલેટના કરતા હોય છે, ચોકલેટના, રાખડીના કર્યા હતા, શાકભાજીના કર્યા હતા, એ રીતે કરતા હોય છે અલગ અલગ. તમને કયા હિંડોળા વધારે દર્શન કરવા ગમે ને આમ આનંદ આવે કે ભગવાન આ હિંડોળે ઝૂલતા હોય ને તમને વધારે ગમે? ફ્રૂટ્સના વધારે, ફ્રૂટ્સ, ચોકલેટ્સ. અને જ્યારે તમે તમારા બાળક સાથે મંદિરમાં આવો છો અને ભગવાનની સમક્ષ બેસો છો, કીર્તન કરો છો, માળા કરો છો, તો એ દિવસ કેવો જાય છે? સાંજ કેવી જાય છે? બહુ જ સારી જાય છે. શાંતિ લાગે, બહુ શાંતિનો અનુભવ થાય છે, અને બહુ સારું લાગે છે. અને આખો દિવસ એક બાળકને સાચવવું, અને સાંજે જ્યારે બાળકને લઈને તમે ગાર્ડનમાં જતા હોવ છો, વિવિધ જગ્યા પર જતા હો છો, તેની જગ્યા પર જ્યારે તમે એક સરસ જગ્યા પર બેસો અને તમને પણ શાંતિ લાગે અને બાળકને પણ આનંદ આવે, એવી જગ્યાઓ તમને ખૂબ આનંદ આપતી હોય છે, અને તમે જ્યારે પ્રભુના શરણે આવો છો તો આપોઆપ તમને શાંતિ મળતી હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? જીવણભાઈ રામજીભાઈ સાપરા. અને તમે ક્યારથી સેવા પૂજા કરો છો મંદિરમાં? હું
બે વર્ષથી કરું સેવા. કીર્તન આવડે છે તમને? તો કીર્તન સંભળાવો. હા, હરિ કૃષ્ણ હૈડાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈડાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. મારા નેણા તણો, મારા નેણા તણો શણગાર છે જી હો, અળગો ન મેલું હવે ઉરથી રે. હરિ કૃષ્ણ હૈડાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. એ મારું ચિતડું, એ મારું ચિતડું ચોરાણું એની ચાલમાં, હારે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં, હારે હું તો વશ થઈ છું એના વાલમાં જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરિ કૃષ્ણ હૈડાનો મારે હાર છે જી હો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હિંડોળે
શિવાંગી છે. અમે લોકો મેઘવા ગામથી આ પ્રદર્શન જોવા માટે આવ્યા છે. જે પ્રદર્શન વડતાલ મંદિરના 200 વર્ષ પૂર્ણ થયે આ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે હિંડોળા રજૂ કરવામાં આવે છે વડતાલ મંદિરમાં. એમાં ભગવાન સ્વામિનારાયણના અનેક અલગ અલગ પ્રસંગો જોવા મળે છે, જેમાં બેટી બચાવો એ પણ પ્રદર્શન મૂક્યું છે, જે અમને સૌથી વધારે ગમ્યું છે. જેમાં એવું છે કે આપણે આજકાલ બધા ક્ષેત્રમાં સ્ત્રીઓ બધી વધારે આગળ છે, જેના માટે આપણે બેટીને બચાવવાની છે અને પઢાવવાની છે. અને ભ્રૂણ હત્યા છે એ મહાપાપ છે, એટલે એનાથી આપણે દૂર રહેવું એવું અમારા સ્વામિનારાયણ ભગવાન કહે છે. અને આપણા જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે પણ બેટી બચાવોના ઘણા અલગ અલગ કાર્યક્રમો અને અલગ અલગ સરકારી યોજનાઓ પણ કરે છે, જેમાં આપણે ભાગ લેવો જરૂરી છે. મારું નામ હરદી ચંદ્રકાંતભાઈ પટેલ છે. હું નડિયાદ ગામથી આવું છું. અમે અહીંયા પ્રદર્શન જોવા આવ્યા હતા. એમાંથી મને સૌથી વધારે સુખી પરિવાર અને દુઃખી પરિવારનો ડિફરન્સ ખબર પડી છે. એ દર્શાવે છે કે જો આપણે આપણા પરિવારનો આદર ના કરીએ તો આપણી પરિસ્થિતિ દુઃખી પરિવાર જેવી આવે છે, જે ઘણા બધા બાળકો માટે લાભદાયી છે. જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ ધ્રુવિન સોજિત્રા અને અમે અમદાવાદથી અહીંયા વડતાલ મંદિરમાં હિંડોળા દર્શન કરવા માટે આવ્યા હતા. અહીં વડતાલ મંદિરનો 200 વર્ષનો ઇતિહાસ મસ્ત રીતે વિવિધ ફ્લોટ્સના માધ્યમે દર્શાવવામાં આવ્યો છે. અને અમે ખાસ કરીને બધો મહારાજનો ઇતિહાસ છે અમે જોયો બધો. ખાસ કરીને અહીંયા અમને યુવાઓ માટે જો પ્રેરણા મળે એવો કોઈ ફ્લોટ્સ હોય તો એ છે વ્યસન મુક્તિ. આજે ગુજરાતની અંદર જ્યારે લાખો યુવાનો ડ્રગ્સ અને વિવિધ વ્યસનોના રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ જ્યારે અત્યારે વ્યસન મુક્તિનું એક બહુ મોટું અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે વ્યસન મુક્તિના એ જ અભિયાનને ચરિતાર્થ કરવા માટે વડતાલ મંદિરે પણ આ ફ્લોટ્સ રજૂ કર્યો છે, જેના માધ્યમે કરીને હજારો લોકો વ્યસન મુક્ત બનશે અને ખાસ કરીને યુવાનો વ્યસન મુક્ત બનશે એવી મને આશા છે. અને આ ફ્લોટ્સ અમારા યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક છે. જય સ્વામિનારાયણ. મારું નામ અલ્પેશ સુતરિયા છે. હું મુંબઈથી આવું છું ખાસ આ પ્રદર્શનના દર્શન કરવા અને વડતાલમાં આવેલો દિશાતબ્દી મહોત્સવ અને સારંગપુરમાં આવનાર 175મો કષ્ટભંજન દેવદાદાનો ઉત્સવને ખાસ ઉપલક્ષમાં આખું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અને ઘણા ફ્લોટ મૂકવામાં આવ્યા છે, જેની અંદર વ્યસન મુક્તિ, બેટી બચાવો, મ્યુઝિયમ્સ અને ઘણા ફ્લોટને લીધે સમાજમાં આપણે કેવી રીતના જાગૃતતા ફેલાવી શકીએ અને સમાજમાં કેવી રીતના આપણે બધું કરી શકીએ એ માટેના ઘણા ફ્લોટ મૂકેલા છે. જય શ્રી સ્વામિનારાયણ. આપ નિહાળી રહ્યા છો સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આંગણે આયોજિત હિંડોળાના દિવ્ય દર્શન. આપણે પરંપરામાં શ્રાવણ મહિનો એટલે ભક્તિની હેલી હોય છે. લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધારૂપી દોરીથી મહારાજ ઇષ્ટદેવને હૃદયના હિંડોળે ઝુલાવતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયથી વડતાલ સંસ્થામાં સોના ચાંદીના હિંડોળા સાથે હિંડોળા ઉત્સવ દિવ્ય અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી
સમાજને કંઈક મેસેજ મળે, યુવાનોને કંઈક શિક્ષા મળે એના માટે મંદિરના પ્રાંગણમાં હરિમંડપની પાછળ વિશાળ જગ્યામાં ખૂબ મોટું પ્રદર્શન યોજવામાં આવે છે. આ વર્ષે વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યું અને 200 વર્ષ 2024માં પૂર્ણ થઈ રહ્યા હોય વડતાલ થીમ ઉપર હિંડોળાનું આયોજન થયું, જેમાં ખાસ કરીને સુખી પરિવાર, દુઃખી પરિવાર, જીવનમાં સુખ કેમ આવે છે, જીવનમાં દુઃખના કારણો શું છે એ સમજવાનો એક પ્રયાસ આપણી પેઢી કરે એના માટે ખાસ પંડાળ ઊભો કરવામાં આવ્યો છે. દીકરીઓ માટે બેટી બચાવો બેટી પઢાવો, જે દીકરીઓ કોઈ પણ પ્રકારના સમાજના કે પરિવારના સપોર્ટ વિના સ્વેચ્છાએ સ્વૈચ્છિક આગળ આવી અને સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે જેને કંઈક કર્યું છે એવી દીકરીઓના ઉદાહરણ સાથે એક પ્રસંગ સરસ બનાવ્યો છે, પ્લોટ બનાવ્યો છે. સાથે જ ગોમતી કિનારે ભગવાન સ્વામિનારાયણના અવશેષોનું વિશાળ મ્યુઝિયમ બની રહ્યું છે. એ મ્યુઝિયમનો પણ કેવો આકાર હશે એનું પણ ગોમતી કિનારાનું દૃશ્ય બનાવી અને સરસ મજાનો પ્રસંગ તૈયાર કર્યો છે. તો ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતો અને ધર્મપ્રેમી જનતાને હું હાર્દિક આમંત્રણ આપું છું. 42 દિવસ સુધી ચાલનારા આ અધિક મહિનો અને શ્રાવણ મહિનાના હિંડોળામાં આપ અચૂક આવે અને દર્શનનો લાભ લેશો, કંઈક ને કંઈક જીવન ઉપયોગી પ્રેરણા પ્રાપ્ત કરશો એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે ઘનશ્યામ મહારાજના ખૂબ અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા. ફૂલોના હિંડોળે ભગવાન બિરાજમાન હતા, સાથે સાથે ભગવાનનું જે બાલ સ્વરૂપ છે તે પણ ચોકલેટના હિંડોળે ઝૂલી રહ્યું હતું. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમને વિવિધ મંદિરના દર્શને લઈ જશે અને વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન કરાવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય સ્વામિનારાયણ.